દિલ્હી રાજેન્દ્રનગર ઘટનામાં દિલ્હી હાઈકોર્ટે એમસીડીની આકરી ઝાટકણી કાઢી છે. હાઈકોર્ટે કહ્યું હતું કે માળખાગત સુવિધામાં સુધારા થયા નથી. આ અંગે એમસીડી બીજા ઉપર દોષનો ટોપલો ઢોળી ન શકે. ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં ભોયરામાં પાણી ભરાવાને કારણે થયેલી દુર્ઘટનામાં 3 વિદ્યાર્થીઓના મોત થયા હતા. કોર્ટે આ ઘટનામાં એમસીડી કમિશનરને આગામી સુનાવણીમાં કોર્ટમાં હાજર થવાનો હુકમ કર્યો છે. કોર્ટે એમ પણ કહ્યું છે કે તમારે ફ્રીબી કલ્ચર અંગે વિચાર કરવો પડશે. આગામી સુનાવણી 2 ઓગસ્ટ શુક્રવારના રોજ થશે. અબ તક જો હમ દેખ રહે થે તો લગાતાર કોચિંગ સંસ્થાનો તક હી ચર્ચા હો રહી થી, લેકિન જો એમસીડી કે અધિકારી યા જો પોલીસ કી જિમ્મેદારી હૈ ઇસકો લેકર કે ઉસ પર કોઈ બડી બાત નહીં હો રહી થી ઓર હાઈકોર્ટ ને ઇસી તરફ પોઈન્ટ આઉટ કિયા કે સબસે પહેલે યે બતાએં કે એમસીડી કે કિન અધિકારીઓં કે ખિલાફ કાર્રવાઈ કી ગઈ હૈ. દિલ્હી પોલીસ અબ તક ક્યા કર રહી થી, અગર વહાં પર ઇસ તરહ કી કોઈ કાર્રવાઈ ચલ રહી થી, જો બેસમેન્ટ મે ક્લાસેસ ચલ રહી હૈ. કોર્ટ ને એમસીડી કમિશનર કો કહા હૈ કે વો વ્યક્તિગત રૂપ સે પેશ હો, ક્યુંકી કુછ સવાલ જવાબ હો સકતા હૈ કોર્ટ ઉનસે ભી કરે. ઇસ પર ભી કોર્ટ ને નારાજગી જતાઈ કે આપ યાદ કરે કે એક ગાડી જો વહાં સે ગુઝરી થી, જિસકે બાદ યે કહા ગયા કે પાણી બેસમેન્ટ મે ગયા, ઉસકો ગિરફ્તાર કર લિયા ગયા થા. તો કોર્ટ ને કહા કે ઉસકો ગિરફ્તાર કરને કા ક્યા ઔચિત્ય હૈ. કુલ મિલાકર જો પૂરા યહાં પર મામલા હૈ, જો જનહિત યાચિકા લાઈ ગઈ, ઉસમે યે ભી કહા ગયા કે 2023 મે ભી દિલ્હી હાઈકોર્ટ ને કુછ ડાયરેક્શન્સ દી થી કોચિંગ સંસ્થાનો કો લેકર કે ના તો એમસીડી ઉનકા પાલન કર રહી હૈ, ના યે કોચિંગ સંસ્થાન ઉસકા પાલન કર રહે હૈ. તો કોર્ટ ને કહા કે દુર્ભાગ્યપૂર્ણ ઘટનાએ હૈ, હર જાન કીમતી હૈ, ઓર આપ ઇસ મામલે મે કૈસે કોઈ લાપરવાહી બરત સકતે હૈ. અબ ઇન સભી જો પક્ષકાર જો સ્ટેક હોલ્ડર્સ હૈ, ઉનકો અપની અપને દલીલો કે સાથ, અપને જવાબો કે સાથ દિલ્હી હાઈકોર્ટ મે દોબારા શુક્રવાર કો પેશ હોના હોગા, ઓર અપની બાત કોર્ટ કે સામને રખની હોગી.